वर्णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा नन्दनमहं बीचिन्तये धर्मनन्दनमहं बीचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમ ઓમ શ્રી ગુરૂચરણકમલેભ્યો નમો ન બોલો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામીનારાયણ ભગવાનની બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની કથાની અંદર ગઈકાલે મહારાજ વિચરણ કરતા કરતા અનેક ગામડાઓમાં ભક્તોને સુખ આપતા થતા કઈ જીવાત્માઓના વ્યસનો છોડાવી ભગવાનની અંદર જોડી અને જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ કરતા થકા મહારાજ જેતલપુર આવ્યા ત્યાં આનંદ આનંદ સ્વામી વગેરે સંતોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ યજ્ઞની તૈયારીઓ કરી છે અને હવે તમે પાછા જવાની વાત કરો છો માટે બધાએ ખૂબ તૈયારીઓ કરી છે મહારાજ કે કંઈ વાંધો નહીં એ કરી દઈએ પછી મહારાજ યજ્ઞ કર્યો કર્યો તો કેવા કર્યા હજારો બ્રાહ્મણો કાશી સુધીથી બોલાયા વિદ્વાનો લાખો ભક્તો આવ્યા અને ખૂબ મોટો વિશાળ અઢાર દિવસ મહારાજે યજ્ઞ કર્યો ખૂબ દાન દક્ષિણાઓ આપી જમાડીને બધાને રાજી કર્યા એ રીતે પંચાવન તરંગ પૂર્ણ થયા અને 56 માં તરંગનો પ્રારંભ થાય છે હે રામ શરણજી સુણો કહું પ્રગટ પ્રભુની સરની તીર કર્યા ચરિત્ર બહુ સુખદાય पशार्याकि वालो गा मडी गा मया मन्दिर मा मूरारि कृपा हठाम આવ્યા શ્રીનગર માયલ બેલ શ્યામ સોહાગી સુંદર વિઠુ કરી સભાય ત્યાં પધાર્યા પોતે જગરાય પ્રશ્નોત્તર કર્યો ઘણી વાર વિઠુબા બોલ્યો છે તેણી ઠાર પૂછું મહારાજ તમારી બતાવો આજ ભગવાન ઘણા દિવસ સુધી જેતલપુર રોકાયા ત્યાં દેવ સરોવરમાં મહારાજ અનેક વાર સ્નાન કરતા સંતો ભક્તો સહિત ત્યાં દેવ સરોવરના કાંઠે જ મોલ છે એ મોલ નીચે ત્યાં મોલમાં સભા મહારાજે સંતો ભક્તોને કથા વાર્તા દર્શન વગેરેથી સુખી કર્યા અને ત્યાંથી મહારાજ પાછા વિચરણમાં આગળ પધાર્યા છે અને ગામડી ગામ આવ્યા છે ત્યાં મહારાજ થોડા દિવસ રોકાય ત્યાંના ભક્તોને સુખ આપીને મહારાજ અમદાવાદ પધાર્યા છે અને અમદાવાદની અંદર વિઠુબા ભાવ કરીને કોઈ માણસ છે વિદ્વાન હશે કે આગેવાન હશે ત્યાંનો અમદાવાદમાં એણે સભા કરી અને ત્યાં મહારાજને બોલાવ્યા અને પછી ત્યાં પ્રશ્નોત્તરી કરી પ્રશ્નોત્તરીમાં પછી એને જે જે હતું બધું શંકા કુશંકાઓ કારણ કે ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષા ઉપર આવે આ પૃથ્વી પર આવે છે ત્યારે જગતમાં બધી પ્રકારના એને માણસો મળે કેટલાય એને પૂજનારા મળે અને કેટલાય એને દ્રોહ કરનારાને અને એને અપમાન કરનારાને એનું દ્રોહ એનું હા એટલું ભૂંડું કરનારા હોય અને જે જે મહાપુરુષો થયા છે આ પૃથ્વી પર કોઈને કંઈ સીધા બધાય માનનારા જે એકલા હોય એવું કોઈ દિવસ બન્યું નથી અને અનેક પાંચ માનનારા હોય તો પચીસ દ્રોહ કરનારા હોય જ અને જે જેટલા એ એ સ્થિતિની અંદર પણ જે સ્થિર રહ્યા હોય અપમાન ગમે એટલા થયા એની અંદર પણ એણે પોતાનું અપમાન માન્યું જ ના હોય અને એવું માનતા હોય કે આ તો જે કરે છે મહારાજની ઈચ્છા અમારે નહીં મહારાજ કરતા હશે સારું જ કરતા હશે આવું મોટા પુરુષો વિચારતા હોય અને સામાન્ય માણસ તો કદાચ સજ્જન માણસ હોય સામાન્ય એ શું લાજવાળો હોય એને એમ થાય કે કોઈ આમ બોલશે તો શું થશે કોઈ આમ કહેશે તો શું કરશું એમ કરીને કંઈ કરે જ્યારે મોટા સત્પુરુષને તો એ કોઈ ગમે એટલું અપમાન કરે કે કોઈ ગમે એટલી સ્તુતિ કરે તો એ બે પરિસ્થિતિમાં સમાન રહી શકે એને કોઈ પાંચ જણા હાર પહેરાવે તો એને એનાથી કઈ બહુ આનંદિત ના થઈ જાય અને કોઈ પાંચ જણા કોઈ એનું અપમાન કરી જાય તો એને એનાથી એ દુઃખ ના થાય એની એક જ સ્થિતિમાં હોય અને એ સામાન્ય માણસ જે સજ્જન માણસમાં એ ના હોય એને થોડું સારું એને એમ લાગે કે લોકમાં મળતું રહેવું જોઈએ બધા એને એમ લોકવ્યવહાર બરાબર રહેવાનું કોઈ આપણી ઉપર આળ ના નાખે કોઈ આમ નાખે એ રીતે જ વર્તતો હોય એ રીતે જ રહી શકે જો એનું કોઈ અપમાન થાય કોઈ એની જગ્યાએ કોઈ એ કરી જાય તો એનાથી જ રહેવાય નહીં પણ ભગવાનના મોટા સત્પુરુષો છે તો કેવા હોય ગુણાતીત હોય એને કોઈ આ લોકોના માન સન્માન એનાથી કંઈ હર્ષિત નથી થઈ જતા કે આ લોકમાં પાંચ જણા એને પૂજે માને તો એનાથી કંઈ એને બહુ એ નથી એને તો એવું હોય કે પાંચ જીવ ભગવાનના માર્ગે ચાલે તો એ જીવનું રૂડું થાય એવું જાણીને એ ભગવાનના માર્ગની પ્રવૃત્તિ ભગવાનને રાજી કરવા કરતા હોય ભગવાનની ઈચ્છા જાણીને કરતા હોય કારણ કે ભગવાન એમના દ્વારા એવું કરાવવા માગતા હોય અને એવું કરતા થતાં બીજા પાંચ પચીસનો એનો અપમાન મળે દ્રોહ મળે તિરસ્કાર મળે નિંદા મળે તો એના કરીને કંઈ પોતાની નિંદા માનતા હોતા નથી અને એ સ્થિતિમાં રહેવું એ જ મોટાય છે જે સામાન્ય ગમે એટલો સજ્જન કે ગુણિયલ માણસ હોય તેનાથી એ થઈ શકે ને એ મોટા સત્પુરુષ હોય એ જ એ કરી શકે અને જ્યારે જ્યારે ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર આવ્યા તો ભગવાનના અનેક લોકોએ અપમાન કર્યા છે અને કેટલીય આળો નાખી છે ભગવાન સ્વામિનારાયણ હતા તો એમને સ્વયં કેટલાય જાદુગર અને કેટલાય મોચીના કઈ કઈ જ્ઞાતિ કે સ્વામિનારાયણ કઈ બ્રાહ્મણ નથી ને કઈ મોચી છે ને કઈ આ છે ને કોઈ આ છે ને મારવા માટે ભેગા રહેનારા એને મારવા તૈયાર થયા છે ભગવાનને કાયમ એમની હામે સભામાં બેસનારા પણ તો પછી બીજાની તો કઈ વાત રહી એટલે એવું છે ભગવાનને મોટા સત્પુરુષ આ પૃથ્વી ઉપર આવે છે જ્યારે માણસો એને બધી રીતના એને મળે છે અને એની અંદર એ ભગવાનને મોટા છે એની અંદર એ સામેના જીવનું રૂડું જ ઈજ છે એનો કદાચ દ્રોહ કર્યો હોય કોઈએ તો એનું ભૂંડું ઈજ છે એના દ્રોહ કરનારનું કેમ રૂડું થાય એ જ ભગવાનને મોટા સત્પુરુષની દયા છે કૃપા છે બાકી બીજાથી સામાન્ય માણસથી થઈ શકે નહીં અહીંયા સભા કરવા માટે બોલાવ્યા ભીઠુબા ભાવે અને પછીથી ભગવાનને એવા પ્રશ્નો પૂછ્યા કે ભગવાનને જ ગાયકવાડનો સુબો છે ને એ સર બરાબર લેણે પછી ત્યાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારી જ્ઞાતિ શું છે આમ તો શાસ્ત્રમાં કીધું કે ભગવાનના મોટા ભગવાનના સંત હોય એની કંઈ જ્ઞાતિને મૂળ કુળ એ કંઈ પૂછવું નહીં એ તો જે એમાંથી જે ભગવાન સંબંધી મળે એ લેવાનું છે પણ અહીંયા આપણે પૂછ્યું તમારી જ્ઞાતિ શું છે બતાવો ભગવાન તો સાધુ રૂપે વિચારતા હતા ત્યારે બોલ્યા છે પૂર્ણ કામ સુણો વિઠુબા ભાવ આઠામ અયોધ્યાથી ઉત્તર દિશાય બે યોજન છુપૈયા છે ત્યાંય ત્યાં છે સરવરિયા બ્રાહ્મણ જાત અમે છઈએ માનો સાચી વાત લો મહારાજે તો પછી મહારાજની જેવી ઈચ્છા મોજ એ પ્રમાણે કે મહારાજ જ્યારે વન વિચરણમાં હતા ત્યારે કોઈ પૂછે કે ભાઈ તમારી કઈ જ્ઞાતિ તો મહારાજ કે અમે તો કોઈ અમારી બ્રહ્મ અમારી જાત ક્યાંથી આવ્યા તો કે અનિર્દેશથી આવ્યા છે ક્યાં જવું છે તો કે કઈ નક્કી એટલે ભગવાન નું બધું એવી સ્થિતિ જયારે જેવો માણસને જેવું ભગવાનને ને મોજ આવે એવા જવાબ ભગવાન આપે અને ત્યારે તો મહારાજ પાછા તીવ્ર વૈરાગ્યના વેગમાં હતા ને નીલકંઠ વેશ હતો ત્યારે મહારાજ એવા જવાબ આપતા અહીંયા મહારાજે જાણ્યું કે આ મોટો માણસ છે આના માટે અને અત્યારે આના જીવનું કંઈક સારું કરવા મહારાજે પછી જે હતી તે યોગ્ય વાત કરી મહારાજ કે અમારો અયોધ્યાથી ઉત્તર દિશામાં બે જોજન દૂર છપૈયા ગામ છે ત્યાં સરવરિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં અમારો જન્મ છે એવું સાંભળી તે રાજન બોલવા લાગ્યો વ્યંગ વચન પછી ભગવાને તો સાદી રીતે અને સહજ રીતે જે હતું એમ યોગ્ય કીધું પણ પેલો માણસને તો જેને દ્રોહ જ કરવો હોય એ તો પછી એની અંદર એ કંઈક ખોટા ટીખળ કાઢે અને વ્યંગમાં ખોટા વાતો ખોટા વ્યંગો મીંડો કરવા અને આવું બનતું હોય ઘણી વાર એવું નહીં ત્યારે બનતું હોય આજે ઘણી વાર બનતું હોય બે હજાર અગિયારની અંદર સંતો વિચરણ કરતા કરતા એક દેશમાં ગયા હતા પછી ત્યાં મંદિર હતું ત્યાં સભામાં સભામાં ગયા આપણા સંતો પછી ત્યાં સંતો અને સભામાં પછી એ લોકો એવા એવા પ્રશ્નો પૂછ્યા પણ સંતો નિષ્કામ સ્વામી હતા ત્યારે સ્વામીએ તો એ રીતે બધા એ તો પોતાની સ્થિતિમાં શાંતિથી જ બધા એ રીતે વ્યવસ્થિત જવાબ આપ્યા કે પહેલાં લોકો આખી સભામાં જે પ્રશ્ન પૂછનારા જ પડ્યા અને આખી સભા બધા એના સમૂહ જોવા માંડી પણ એ પૂછનારા એ બધા આયોજનપૂર્વક જ કરેલું બધા બહેન કે અમને બોલાવાના આવો પ્રશ્નો પૂછવાના આવું તેવું પણ સ્વામી તો એમની સ્થિતિમાં રહીને મહારાજને ગુરુજીને યાદ કરીને જેવા જવાબ આપ્યા શાસ્ત્ર સંમત વચનામૃત પ્રમાણે તે પહેલાં બોલનારાને કંઈ જવાબ કંઈ કહેવા જેવું રહ્યું નહીં એટલે આજે એવું બનતું હોય કારણ કે વિદેશોમાં હોય તેને એમ કે આ બધા સાધુઓ છે એ તો ખાલી આમ જ ફરતા હોય ને આમ છે હોય ને એને કંઈ જાજી તો એટલી બધી સત્સંગની કંઈ હોય ને ખાલી વ્યવહાર કુશળ થઈ ગયા કે વ્યવહાર મંદિરનો ચલાવતા હોય એટલે એને લાગતું હોય એમાં મોટો માણસ સમાજમાં વિઠુબા એણે પછી ભગવાનને આવા પ્રશ્નો પૂછે ભગવાન સ્વયં છે ભગવાને તો યોગ્ય સરળ રીતે જે વાત જણાવી પણ પેલો વ્યંગમાં ખોટા વચનો બોલીને ભગવાન આગળ બોલવા લાગ્યો તે તે ચાલ્યા શામ પછી સભાનો કર્યો ત્યાગ પ્રાણનાથ શુક્લ જેનું નામ તેની ગાડી હતી એ જઠામ તેમાં બેસી ગયા સુખ ભેર અંબારામ તે ઘેર કાઢી ઉતરી કંઠી આપી વિશેક લો પછી મહારાજે જાણ્યું કે આ સભામાં અહીંયા કઈ રહેવાનું કે આને કઈ વાત કરવાનો યોગ્ય કોઈ અર્થ છે નહીં આને સાચી વાત કે ગમે એટલી પા કહીશું તો એને કઈ સવળી લેવાનો ને એને વિરોધને ને જ કરવા છે ખોટું એને તો જેને કંઈક જોઈતું છે એને કંઈક આપવાથી કંઈક કામ સરે પરંતુ જેને જોઈતું જ નથી તેનાથી તો એને કોઈ અસર થાય નહીં જેમ કે સાપને ગમેટલું દૂધ પાય તો એનું ઝેર જ થાય એને કંઈ અમૃત પાવ તો એનું ઝેર જ થાય એને કંઈ બીજું અસર થાય નહીં એમ જેને મુમુક્ષુતા નથી જેને ખપ નથી એને તમે ગમે એટલી વાત કરો પણ એ તો ઊંધી જ અસર કરે એને માટે જે મુમુક્ષુ હોય એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ને કે આ મારો ગ્રંથ છે તે દેવીજીવ હોય એને આપવો પણ સંપદાય સંપદાયુક્ત હોય એને આ ગ્રંથ ક્યારે આપવો નહીં એટલે એને જો એ અમૃત જ છે પણ એ જો આપવામાં આવે તો એમાંથી એ ઊંધું કાઢે અને એમાંથી એ નહીં કરવાનું કરે ખોતરી નહીં ઊંધું કાઢે માટે જે જીવ હોય એને ભગવાન સ્વયં મળે કે ભગવાનના મોટા સત્પુરુષ મળે તો એનું ભૂંડું એનાથી કે એનું સારું કરીએ કે નહીં પણ દેવીજીવ હોય એને ભગવાનના ભલે ભગવાનના સંતોના દર્શન જ થાય પણ એ ભાવથી દર્શન કરે કે હો આ સંત છે બહુ સારા રે ખરા કલ્યાણના કરનારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે તે તો બ્રહ્મ મોલેવાસલેશે છે ભલે એને કદાચ બીજા કોઈ સત્કર્મો કર્યા નથી કે સારા પણ એક ભગવાનના સંતોના ભાવથી દર્શન જ કર્યા હોય અને એટલો જ મનમાં ગુણ લીધો હોય કે ઓ આ તો બહુ સારા સાધુ છે એટલો જ ખાલી ગુણ લેશે તો એ મહારાજ કહે કલ્યાણનો માર્ગ એના કલ્યાણના બીજાના રોપાશેને કલ્યાણ થશે એટલે એવું છે જે જેને જેવું પાત્ર એવું એને લાભ મળે છે અહીંયા મહારાજે જાણ્યું કે આ તો કુપાત્ર છે અહીંયા કંઈ વાત કરવાનો કોઈ મિનિંગ નથી મહારાજ પછી ત્યાંથી સભા છોડીને ચાલી ગયા પ્રાણનાથ શુક્લ જે હતા એની ગાડીમાં બેઠા મહારાજ અને ત્યાંથી મહારાજ અંબારામ વૈદ્યને ત્યાં ઘેરે આવીને ત્યાં ઉતારો કર્યો મહારાજે પ્રાણનાથ શુક્લને પોતાના કંઠમાંથી પહેરેલો હાર એને આપીને રાજીપો દર્શાવ્યો પછી પ્રાણપતિ તેણી વાર ચાલ્યાય ડરીએ થઈ નિરધાર ગામ મોટેરે થઈ શુભ કાજ પધાર્યા મહારાજ જે ભાઈ ભક્ત છે નામ તેમને ઘેર ગયા છે શામ પાંચ દિવસ તે તેઠામ ત્યાંથી પધાર્યા વાસણે ગામ પછી દયાળી ગયા છે લાલ દયાળજી ઠાકર ને ઘેર સંત સાથે રહ્યા સુખ ભેર બ્રાહ્મણોને જમાડ્યા નું ધાર્યું સલકી ગામ માહી વિચાર્યું નંદપુરી તણા છે જે વિપ્ર પોતા પાસે તેડાવ્યા ત્યાં ક્ષિપ્ર આપ્યું મહારાજે તેને માન પછે કરાવ્યા ભોજન પાન તેહ ગામની સઘળી નાત દીધી છે ત્યાં પછી મહારાજ અમદાવાદ થી નીકળી અને મહારાજ આવ્યા છે ઈડરિયા થઈને મોટેરા થઈને આ બધું અત્યારે અમદાવાદમાં ભેગું થઈ ગયું ત્યારે બધું દૂર બધા ગામ હતા અલગ અલગ ત્યાંથી મહારાજ વેલાળ પધાર્યા છે અને વેલાળમાં જયસંઘાઈ ને ત્યાં મહારાજ પાંચ દિવસ સુધી રહ્યા છે અને ત્યાં મહારાજે ઘણી લીલાઓ કરીને જયસંઘભાઈના પ્રેમને વશ થઈને ત્યાં મહારાજ રોકાયા ત્યાંના ભક્તોને સુખ આપી અને ત્યાં પણ ત્યાં મહારાજે વેલાળની અંદર ઘણી લીલાઓ કરી છે અને ત્યાં બધાને સુખ આપ્યું છે અને પછી મહારાજ વેલાળથી નીકળ્યા અને પધાર્યા ક્યાં વેલાળથી આવ્યા કરી છે સંઘાઈને સુખ આપી ત્યાં અત્યારે પણ પ્રસાદીની જગ્યા છે વેલાલની અંદર અને ત્યાં મહારાજે ઘણી લીલાઓ કરી છે ત્યાંથી મહારાજ આવ્યા છે સંતો ભક્તોના સંઘને લઈને મહારાજ વાસણા આવ્યા ત્યાંથી સલકી ગામ આવ્યા ત્યાં ઠાકોર દયાળ કરીને ભગવાનના ભક્ત હતા ત્યાં સંતો સાથે મહારાજ રોકાયા છે મહારાજે વિચાર્યું કે અહીંયા આપણે બ્રાહ્મણોને જમાડવા છે એટલે મહારાજે પછી જે આજુબાજુના ગામડાઓ નંદીપુર વગેરે જે ગામ હતા બ્રાહ્મણોના ત્યાંથી તમામ બ્રાહ્મણોને મહારાજે તેડાવ્યા અને મહારાજે માન સહિત બધા બ્રાહ્મણોને ભોજનપાન કરાવ્યા મહારાજે બ્રાહ્મણોને સ્વાગત કર્યું બધા એને દક્ષિણાઓ આપીને મહારાજે આખા એ ગામની નાત તમામ જ્ઞાતોને પણ ભેગા કર્યા અને એમને પણ જમાડ્યા અને બધાને તૃપ્ત કરી અને દક્ષિણાઓ આપી ઘણી પ્રીત તેમાં હતા જે દેવના ચોર કઠોર મહારાજને બ્રાહ્મણો ખૂબ હતા હતા પ્રિય અને મહારાજે બ્રાહ્મણોને કંઈ જોયા વગર ખૂબ દાન દક્ષિણાઓ આપી જેતલપુરના યજ્ઞની અંદર કેટલા બ્રાહ્મણો મહારાજનું ખોટું દેખાડવા કંઈ કંઈ નહીં કરવાનું કર્યું પણ તોય મહારાજે બ્રાહ્મણોને બીજ ત્યાં ઉપર ઉભા રે બંધુ હું કહેવાય ધોકાઓ રાખીને કાઠીઓને ઉભા રાખીને પણ મહારાજ કીધું કે લાડુ નો ફેંકવાના નથી બગાડ કરવાનો નથી અને અહીંયા જમવાનું છે એમ કરીને મહારાજે કે બસ તમે જમો અને પછી કેટલાય બ્રાહ્મણો પેલા નાખવા જતા હતા ગાડાઓ ભરીને નિષ્કળાંત સ્વામી રોક્યા તો નિષ્કળાંત સ્વામીને બટકું ભરી લીધું મહારાજ કે ભાઈ બીજું બધું કરજો પણ અમારા સાધુ ને ખાશો નહીં લાડુ ખાજો જેટલા ખાવા એટલા પણ આ કરશો એટલે પછી મહારાજે બધાને ઉભા રાખીને જમાડ્યા એટલે મહારાજ ગમે એવા બ્રાહ્મણ હોય પણ મહારાજ એનું જોયા જમાડતા દાન મહારાજ આપતા મહારાજ પણ વચનાવૃતમાં કીધું કે ચાર જણાને દુખવતા અમે પોતે બીએ છીએ એક તો ભગવાનનો ભક્ત એક બ્રાહ્મણ એક ગરીબ અને ચોથો હે બ્રાહ્મણ ભગવાનનો ભક્ત ગરીબ બ્રાહ્મણ અને ચાર ના નામ કીધા છે મહારાજ એને દુખવતા થતા તો અમે પણ બીએ છીએ એટલે મહારાજને મહારાજને પણ બીક લાગે છે એને દુખાઈ જાય નહીં એટલે કહેતા ભગવાનના ભક્તને પણ ધ્યાન રાખવું ગરીબ હોય ભગવાનનો ભક્ત હોય બ્રાહ્મણ હોય એને ક્યારે આપણાથી એ દુઃખી થાય એવું વર્તન કરવું નહીં આપણાથી થઈ શકે તો સેવા કરી કેવું કે કઈ વાંધો મારી શક્યતા મારી કેપેસિટી નથી એમ અહીંયા બ્રાહ્મણોને મહારાજે ખૂબ 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 છે છે દાન દક્ષિણાઓ આપી મહારાજે જમાડ્યા અને કોઈકને આપીએ પણ એને પાછો પેલો રાખ હિન પાડીને આપીએ તો એને એ યોગ્ય ના કહેવાય કોઈકને આપીને આપણે જાણે આમ બહુ મોટા છે અને એને આપણાથી નીચે કરીને દાસ કરીને એને આપીએ છીએ તો એનું કંઈ પહેલાંને ગમે અને દાન દક્ષિણા આપીએ પણ એનું માન સન્માન જાળવીને આપીએ તો એ સાચી રીત છે પણ પછી એને આપણે હલકો જાણીને આપીએ તો એ યોગ્યતા નથી કારણ કે અમારે એને ભગવાન સ્વીકારે છે અને મારા મોટા ભાગ્ય છે કે મને આવું પાત્ર મળ્યું આવું જાણીને જે દાન આપે તો એ યોગ્ય કહેવાય એ તો સ્વયં ભગવાન છે તો ભગવાને પણ એ રીત રાખીને માનપાન આપીને બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ આપી ખૂબ જમાડ્યા પરંતુ અહીંયા લખ્યું છે આગળ કે કે એમાં કેવા હતા હતા તો તેમાં જે દેવના ચોર કામી કઠોર નવ કર્યું ભોજન મિથ્યા અભિમાની છે જે મન પછી સલકી આદિ જે ગામ તેના આજુબાજુના તમામ ત્યાંના કોળી લોકોને જમાડ્યા આપ્યો આનંદ શાંતિ પમાડ્યા લો એમાં જે કેટલાક બ્રાહ્મણો એવા હતા કે આસુરી હોય ને કે હોય ભલે બ્રાહ્મણમાં પણ એની મતી આસુરી હોય અને કેટલાય ભલે ક્ષુદ્ર જ્ઞાતિમાં કે હલકી જ્ઞાતિમાં પણ દેવી જીવો હોય ભગવાનના ભક્ત હોય તો એનું પણ એટલે ભગવાને કીધું ને કે ગમે એટલો મોટો શાસ્ત્રમાં કીધું કે મોટો બ્રાહ્મણ હોય પણ જેના મોઢે ભગવાનનું નામ નથી તો એના કરતાં શોપ પણ હોય પણ જો ભગવાનનો ભક્ત છે તો એ શ્રેષ્ઠ છે ખાલી જ્ઞાતિએ કરીને જ મહાન થઈ જવાતું નથી પણ જે ભગવાનનો ભક્ત છે એ મહાન છે જેના મોઢે ભગવાનનું નામ છે ભગવાનનું ધ્યાનને ઉપાસના કરે છે ભલે હલકી જ્ઞાતિમાં છે પરંતુ અહીંયા છે આ દેહ આ દેહમાં પણ અંતે તો એ ભગવાનના ધામમાં મુક્ત જ થશે અહીંયા બ્રાહ્મણ હોય પણ ભગવાનનો દ્રોહી હોય તો એ તો નરકમાં જાય આ લેખમાં કદાચ બ્રાહ્મણ કરીને ઊંચી જ્ઞાતિનો જાણીને ભલે થોડું માનપાન મળે પણ એનાથી કંઈ ભગવાનના ધામ સુધી પહોંચી જવાતું નથી અહીંયા પણ કારણ કે દરેક દરેકમાં બધી પ્રકારના માણસો હોય એમ જે આસુરી બ્રાહ્મણો હતા એ કેવા હતા 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 તો કે દેવના ચોર કોઈ કામી ક્રોધી કઠોર હતા ખરાબ સ્વભાવના હતા એ બધાએ તો ભગવાનનો અમુકો અભિમાન ધાર્યું ભગવાને માન આપીને બોલાવ્યા તો એને અભિમાન આવ્યું કે ભાઈ લો પછી તો કઈ રીતે બોલાવાય એમને એમને તો કોઈ રીતે પહોંચાય જેમ માન ના એમ મને અડવું પડે પછી એટલે મહારાજે પછી એ લોકો આવ્યા નહીં ભોજન કરવા મહારાજ કે કઈ વાંધો નહીં એના હશે નહીં હોય મહારાજે પછી તો શું કર્યું આજુબાજુ જે સલકી આજુબાજુના જે ગામો હતા ત્યાંના જે કોળી લોકો હતા એ બધાને બોલાવ્યા ને એ બધાને ખૂબ જમાડ્યા ને એ બધા રાજી રાજી થઈ ગયા ઓહો સ્વામિનારાયણે ખૂબ જમાડ્યા ને ખૂબ જમાડ્યા એમ કરીને ભગવાનને યાદ કર્યા ને સંતોને યાદ કર્યા ને તો એ જે લોકોનું પણ રૂડું થયું ને એમનું પણ કલ્યાણ થયું માટી ચોરી ચિનાળી ને દારૂ એવા દુર્ગુણ તજાવ્યા વારું લો કોળી જ્ઞાતિમાં તો આવું બધું હોય માટી કદા માંસ ચોરી કરવી ચિનાળી ને દારૂ આ દારૂ પીવા ને ખોટું કામ કરવું આ બધું એ હલકી જ્ઞાતિઓમાં વધારે વ્યસનો હોય અને એને કઈ કઈ અકાજ હોય ને એ બધું જ કરી નાખે એ લોકો કારણ કે પાછા આના બાપ દાદા બધા આ જ ધંધા કરતા હોય એટલે નાનપણથી જઈને તો એ જ રસ્તો મળ્યો કે આમ જ થાય ને આમ જ કરાય એને કંઈ ખબર જ ના હું કરું ને હું ના કરું મારા સંગત જો એટલે અમુક દુર્ગુણો હલકી જ્ઞાતિમાં સહેજે હોય પણ મહારાજે બધાને જમાડ્યા ને ખૂબ રાજી કર્યા ને એટલે બધાને મહારાજે પછી વાત કરી કે ભાઈ મનુષ્ય દેહ છે એ શાના માટે છે ભગવાન ભજવા માટે છે નહીં કે ખોટા રસ્તે ખોટું આવું બધું કરવું એ તો પાપનો માર્ગ છે એનાથી તો નરકમાં જવાય અનેક દુઃખ ભોગવવા પડે આવી રીતે બધી વાતો કરી અને મનુષ્ય દેહના મહિમાની વાતો કરી ભગવાનનું ભજન કરવું એ જ મનુષ્ય દેહનું ફળ છે આવી બધી વાતો કરીને જે કોળી જ્ઞાતિના લોકો હતા એ બધા દુર્ગુણો વ્યસનો છોડાવ્યા કોળીને કર્યા નિજ આશ્રિત પંદર દિન રહ્યા જીત લો મહારાજ પંદર દિવસ રોકાયા અને બધા જે હલકી જ્ઞાતિના કોળી જ્ઞાતિના લોકો હતા એ બધાને સત્સંગ કરાવીને પોતાના આશ્રિત કર્યા ભગવાન સ્વામિનારાયણનું એ જ સર્વોપરીપણું હતું કે મોટા મોટા અંગ્રેજો કે મોટા મોટા રાજાઓ કે મોટા મોટા ચિંતકો એટલે ભગવાનને કહેતા કે જે જ્ઞાતિની અંદર ક્યારેય આચાર શુદ્ધિ આવે જ નહીં જે જ્ઞાતિ ક્યારેય સુધરે જ નહીં કાઠી કોળીને આ બધા જે લોકો એવા હતા કે જે ભાવ ભાંભ ભાવરા જેવા કહેવાય કે જેને કેમ રહેવું ને કેમ ખાવું ને કેમ પીવું ને કેમ જાવું એ ખબર ના પડે કેમ એક સભ્યતાથી સમાજમાં રહેવું એ પણ એને ખબર નહીં લોકોને હેરાન પરેશાન કરવા માણસ કેમ કોઈને મારી નાખવાનું કોઈને મારી જોડ કરવી અને સહજનું કાર્ય હોય આવા જે માણસો હતા એ પોતાના આશ્રિત કર્યા અને નાનામાં નાની કીડી જેવા જીવને પણ દુખવે નહીં એવા કર્યા એટલે જ લોકો મોટા મોટા માણસો કે મોટા મોટા અંગ્રેજ ગવર્નરો એ પણ ભગવાનથી પ્રભાવિત ત્યારે થયેલા એનું કાર્ય એનું કારણ એ કે ભગવાન સ્વામિનારાયણ આવા કાઠી કોળી જેવા જે ભાવર્યા જ્ઞાતિના લોકો હતા કે જે ક્યારેય સુધરે જ નહીં જેને સમજાવવા એ મોટું કામ થઈ પડે પણ એને ભગવાન સ્વામિનારાયણે એવા વાળ્યા એવા વાળ્યા કે ગાય જેવા થઈને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તતા થયા નિયમ ધર્મ પાળતા થયા પંચવર્તમાન પાળતા થયા મોટા નાગર બ્રાહ્મણો હોય એ પણ એની સામે હલકા દેખાય એવા એના વર્તમાન થયા ત્યારે બધા એને જોઈને આશ્ચર્ય થયું અને એ જ મોટું કામ ભગવાને કર્યું તો પંદર દિવસ ત્યાં રોકાયા અને કાઠી કોળી જ્ઞાતિના જે લોકો હતા એને પણ ભગવાને આશ્રિત કર્યા પછી મહારાજ ત્યાંથી ચાલ્યા અને કાઠિયાવાડ બાજુ વિચરણમાં પધાર્યા પધાર્યા ગામ સારંગપુર પાંચ દિવસ રહ્યા જરૂર ફૂલ ડોલ કર્યો છે તે સ્થાન ત્યાં થકી ચાલ્યા શ્રી ભગવાન ગામ નાગડ કે ગયા નાથ ત્યાં આવી મળ્યા સંતને સાથ દરબાર તેમાં જઈને મોરાર પછી મહારાજ કાઠિયાવાડમાં વિચરણ કરતા સારંગપુર આવ્યા ત્યાં પાંચ દિવસ રોકાય પુષ્પ દોલોત્સવ ખૂબ ધામધૂમથી મહારાજે ત્યાં સારંગપુરમાં કર્યો ત્યાંથી મહારાજ નાગડકા પધાર્યા ત્યાં ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન થયા સુરા ખાચર બે ગામના રાજા હતા લોયા અને નાગડકા નાગડકા અને લોયાની વચ્ચે પાંચથી સાત કિલોમીટરનું અંતર છે બે નજીક અડી અડીનું ગામ છે અને નાગડકા એ લોયા કરતા ઘણું મોટું ગામ છે આમ તો સુરાખાંચરના દરબારગઢ બે ગામમાં લોયામાં હતા નાગડકામાં નાગડકામાંય હતા એટલે મહારાજ નાગડકા સુરા ખાતેના દરબારમાં પધાર્યા આજે પણ એ પ્રસાદીના છે મહારાજ ત્યાં નાગડકાની અંદર દરબારમાં બિરાજમાન થયા એક દિવસ સંત સહિત સભા કરી બેઠા અજીત પછી મુક્ત મુનિ મુનિએ ત્યાં ધારી પૂછ્યું છે હરિને વિચારી સભાની અંદર સંતો ભક્તોની સભા નિત્ય થાય અને મહારાજ જ્ઞાન ગોષ્ઠીની કથા વાર્તા કરે છે એક દિવસ મુક્તાનંદ સ્વામીએ મહારાજ પ્રશ્ન પૂછ્યો અમારે સંત મંડળમાંય પ્રશ્નોત્તર કરતા તેમાં પ્રગટ્યો એક સંદેશ કઉ છું આપની આગળ એહ પ્રભુ સુણો હવે મારું પ્રશ્ન હું જાણું છું તમને શ્રી કૃષ્ણ નિત્યાનંદ સ્વામી કે છે જાણ પુરુષોત્તમજી છો પ્રમાણ અક્ષરાધિપતિ છો જી આપ એવું સ્વામી બતાવે છે માપ તેમાં કેની છે સાચી વાત મુને સમજાવો હે જગતાત હવે અહીંયા મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે મુક્તાનંદ સ્વામી તો મહારાજને યથાર્થ જાણનારા જ હતા એ તો મહારાજને જેવા છે એવા જાણે જ છે પરંતુ અહીંયા એક ચરિત્ર કરે છે અને પાછળના મુમુક્ષુઓને કંઈ શંકા કુશંકાઓ થતી હોય એ પ્રશ્નને મુક્તાનંદ સ્વામી મહારાજ અમુક રજૂ કરે આપણા વતીથી કારણ કે મહારાજ સ્વામીના પ્રશ્નો જુઓ વચનામૃતમાં તો સ્વામીએ એવા એવા પ્રશ્નો પૂછ્યા છે એક સામ એક મુમુક્ષુની કક્ષાએ જઈને મુમુક્ષુને કેવા કેવા પ્રશ્નો થતા હોય એવા પ્રશ્નો આપણા બધા પૂર્વ પાછળના બધા મુમુક્ષો માટે પ્રશ્નો ઉદભવતા હોય એવા પ્રશ્નો એ વખતે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યા અને મહારાજના મુખે એના ઉત્તર કરાવ્યા કારણ કે કોઈ સંતોએ કે કોઈ બીજા શાસ્ત્રમાં કંઈક ઉત્તર આપ્યા હોય પણ જે સ્વયં ભગવાને જ આપ્યા હોય એનાથી તો પર કોઈ પ્રમાણ રહે નહીં એટલે આજે કોઈ મુમુક્ષુને પ્રશ્ન થતા હોય એવા પ્રશ્નો મુમુક્ષુની કક્ષાએ જઈને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યા કેમ તો કે મુક્તાનંદ સ્વામી સત્સંગની મા છે મા હોય અને બાળકની ચિંતા હોય મુક્તાનંદ સ્વામી કે આજે તો બધા ભક્તો પ્રગટ અત્યારે હાજર છે પણ એમાંય કેટલા એને પ્રશ્નો હશે પરંતુ ભવિષ્યમાંય કેટલા મોક્ષો આવે અને એના માટે એનાય મોક્ષ માર્ગના કેટલા પ્રશ્નો હોય પણ એ પ્રશ્નો મુક્તાનંદ સ્વામીએ ત્યારે પૂછ્યા અને એ પ્રશ્નોના જવાબ આપણને આજે મળે છે તો મુક્તાનંદ સ્વામીએ ત્યારે એવા પ્રશ્નો મહારાજને પૂછ્યા વચનાવતમાં સૌથી વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામીના છે બાકી મુક્તાનંદ સ્વામીના આટલા બધા પ્રશ્નો હશે ભલે હશે પરંતુ મુક્તાનંદ સ્વામી પાછળના કેટલાય મુમુક્ષોને એના પ્રશ્નોના ઉત્તર મહારાજના મુખે મળી રહે એટલા માટે સ્વામીએ ત્યારે પૂછ્યા કેમ સ્વામી સત્સંગની મા છે એને સત્સંગના તમામ ભક્તોની ચિંતા હોય ને માને બાળકની ચિંતા હોય એ મુક્તાનંદ સ્વામીએ ત્યારે બધા પ્રશ્નો પૂછી લીધા અને આપણને લાગે કે ઓ અને સ્વામીએ જ્યાં જ્યાં કઠણ લાગ્યું ત્યાં મહારાજને સ્વામીએ પૂછ્યું કે સ્વામી મહારાજ આ તો બહુ જ કઠણ પડે પણ સત્સંગમાં તો લાખો લક્ષા મનુષ્યો છે બધાથી આ કઈ આવું કઈ રીતે થઈ શકે મહારાજ કીધું જેને કલ્યાણ કરવું એને તો બધું ત્રણ દેહથી પર થવું સત્સંગ પોતાના દેહના સંબંધીઓમાંથી પ્રીતિ તોડીને અક્ષરરૂપ થઈને ભગવાનનું ભજન કરવું તો સ્વામી કે મહારાજ આવું તો બધા એને બધા કેમ આવી રીતે વર્તી શકે સત્સંગમાં તો લક્ષાવધી મનુષ્યો હોય તો મહારાજ એવો પ્રશ્ન પૂછે તો મહારાજ કે કંઈ વાંધો નહીં પણ એવા જે સ્થિતિવાળા સંત હશે ભક્ત હશે એમાં કોઈ હેત કરશે એમાં જોડાશે તો એનું પણ પહેલાંની જેવું કલ્યાણ થશે એટલે આવી રીતે મુક્તાનંદ સ્વામી બધું સરળ કરાયું મહારાજ પાસે અહીંયા પણ મુક્તાનંદ પાછળના જે પ્રશ્નો આજે બધાને થાય ને કે ભગવાન કેવા તો કોઈ ભાઈ કૃષ્ણ જેવા બીજા જેવા એવું કહે ને તો એના જે પ્રશ્નો થાય આજે તો એનો શું ઉત્તર તો સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો એમાં સ્વામી કહે કે મહારાજ આજે અમારે સંતોની બધાની ચર્ચાઓ ચાલતી હતી એમાં એક પ્રશ્નની એક મૂંઝવણ આવી મહારાજ કે શું થયું સ્વામી કહે કે અમે બધા સંતોમાં એવી વાતચીત થઈ કે ભગવાન અત્યારે પ્રગટ થયા છે આ ભગવાન આપ સ્વયં તમે કેના જેવા ગણવા તેમાં એક સંદેહ કહું છું આગળ પ્રભુ શું હવે મારો પ્રશ્ન હું તો તમને કૃષ્ણ જેવા જાણું છું મુક્તાનંદ સ્વામી કે અને નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે મહારાજ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે આ પૃથ્વી પર આકારે પ્રગટ્યા છે અક્ષરાધિ પતિ છે એવું સ્વામી કહે છે નિત્યાનંદ સ્વામીને હું તો આપને કૃષ્ણ જેવા જાણું છું તો એમાં કોની વાત સાચી છે સમજાવો લો માટે હવે અમારે તમને કેવા જાણવા એ આપ મહારાજ અમને કૃપા કરીને બતાવો આવું મુક્તાનંદ સ્વામી પૂછ્યું મુક્તાનંદ સ્વામીને આવો પ્રશ્ન હોય કે ના હોય પણ મુક્તાનંદ સ્વામી પાછળના ભક્તો માટે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે મુક્તાનંદ સ્વામીને તો જ્યારે રામાનંદ સ્વામીએ ખાખરાના વનમાં દર્શન આપીને કીધું કે આ જે સહજાનંદ સ્વામી છે એ જ સાક્ષાત પરબ્રહ્મ છે પુરુષોત્તમ નારાયણ છે હું જેનું ભજન કરું છું કૃષ્ણ એ કૃષ્ણના પણ જેનું ભજન કરે છે એવા આ સ્વયં આનંદ કૃષ્ણ જેનું ભજન કરે છે એવા સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે માટે એને આજથી વળગી પડો અને ત્યારથી મુક્તાનંદ સ્વામી તો જીવમાં ગાંઠ વાળેલી કે આ મુ ભગવાન સ્વામિનારાયણ છે એ જ સર્વોપરી છે પરંતુ અહીંયા મહારાજ અહીંયા સ્વામી પ્રશ્ન પૂછે છે તો આપણા જેવા કંઈ મુમુક્ષોને ક્લિયર થઈ જાય કે સંશય ના રહે એટલા માટે સ્વામી પૂછ્યો ત્યારે મહારાજ હવે કહે છે સાંભળો ત્યારે બોલ્યા શ્રી મહારાજ જેમ છે તેમ કહું છું આજ નિત્યાનંદ સ્વામી કે તે સત્ય એવા જાણી ભજો સદમત્ય તમે પણ એમ માનો મન એવી સ્થિતિમાં રહેજો અનન્ય મહારાજ કે નિત્યાનંદ સ્વામી કે છે ને એ જ વાત સાચી છે અને એ વાત સત્ય છે અને તમે પણ અમને એ વાત જાણીને જ ભજો એમાં એમાં બીજી કોઈ શંકા કુશંકા રાખશો નહીં કહેતા મહારાજ કહે છે કે અમે સ્વયં અક્ષરાધિપતિ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છીએ અમે નથી રામ કે અમે નથી કૃષ્ણ જેવા અમે તો સર્વના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે છીએ ત્યારે બોલ્યાવાળી મુક્તાનંદ હે કૃપાનાથ હે સુખકંદ હશે શાસ્ત્ર વિશે ક્યાંય વાત ત્યારે બોલ્યા પોતે જગતા ત્યારે મુક્તાનંદ કારણ કે કેટલાય હોય એવું કે તો શાસ્ત્રમાં હોય બતાવો કે ક્યાં આવું છે એમ તો મુક્તાનંદ કે મહારાજ આવું શાસ્ત્રમાં ક્યાંય લખેલું હશે ત્યારે મહારાજ કહે છે ત્યારે શાસ્ત્ર કહે જો વચન તમને શાસ્ત્ર કહે જો વચન તો મુને જાણજો ભગવાન કીધું ભગવાન જાણજો પણ મહારાજ કે શાસ્ત્ર તો કર્યા છે ઋષિજન તેમાં ઘણા છે ગુહ્ય વચન શાસ્ત્ર તો કોણે કર્યા ઋષિ કર્યા પણ અનેક ઋષિ અનેક પ્રકારના શાસ્ત્રો કર્યા પણ એમાં ગુહ્ય વચન હોય ગુહ્ય વચન એટલે એમાં બંને પ્રકારની વાત હોય ક્યારેક કૃષ્ણ છે એને જ બધા અવતારના અવતારી કીધા હોય પણ ક્યારેક પાછા એટલે ભગવાનને પણ સર્વ અવતારી કીધા હોય પણ એમાં જે ગુહ્ય વાત છે કોણ જાણે છે એને જે એના મર્મને જાણનારા ભગવાનનો સાક્ષાત્કાર કરેલા એવા મોટા એકાંતિક સત્પુરુષોને ભગવાન છે એ જ એના ગુહ્ય વાતને જાણે બાકી વચનામૃત જેવું શાસ્ત્ર લઈને કોઈક કૃષ્ણને સ્વામિનારાયણ કહે કહી દે પણ એ વાત સાચી નથી અને મહારાજ એટલે કીધું ને કે સત્શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત વગેરે ગીતા વગેરે પણ જો સાંભળે તો ભગવાનને નિરાકાર ને એવા સિદ્ધ કરે અને મહારાજ કીધું સત્શાસ્ત્ર છે એ પણ સત્પુરુષ થકી સાંભળવા પણ અસત પુરુષ થકી ક્યારે સાંભળવા નહીં કારણ કે એમાં એ પોતાની મતિ અનુસાર પોતાની બુદ્ધિ અનુસાર એ બધાને સમજાવી દે માટે મહારાજ કે શાસ્ત્ર તો કર્યા છે ઋષિ મુનિ હોય પણ એમાં ઘણા ગુહ્ય વચનો હોય કે ગુહ્ય વચન એટલે એકદમ એટલે ગુહ્ય વાત હોય એટલે એ બહાર કાઢવી એકદમ રૂપ વાત હોય અને એકદમ થોડી જ હોય એ વાત એટલે મહારાજ વચના શિક્ષાપત્ર મેં કીધું ને કે જે શ્રેષ્ઠતમ વચન હોય એનું ગ્રહણ કરવું ભગવાને બધી પ્રકારની વાત કરી હોય કે અમે તો કૃષ્ણ નારાયણના દાસ છીએ અમે તો એનું એના સેવક છીએ એ પણ વાત કરી હોય પણ એ વાતને કોઈ ગ્રહણ કરીને કે ભગવાન સ્વામિનારાયણ તો કૃષ્ણ ભગવાનના ભક્ત હતા એનું ધ્યાન કરતા હતા તો આપણે એનું જ કરવું તો કે એવું નહીં મહારાજે પછી શિક્ષાપત્રીમાં લખ્યું છે એનું ગ્રહણ કરવું પણ સામાન્ય વચનનું ગ્રહણ કરવું નહીં પછી મહારાજે એવું પણ કીધું કે અમે તો સર્વે કારણના કારણ છીએ સર્વે અવતારના અવતારી છીએ અંત્યના આડત્રીસમાં તો ભગવાનનો જે ભક્ત છે એને એનું વચનનું ગ્રહણ કરવું એટલે મહારાજે કીધું કે શાસ્ત્રમાં તો ગુહ્ય વચન હોય એ બધાએ પકડી શકે નહીં બધી પ્રકારના આટી ઘૂંટીમાં માણસ આવી જાય શું કરું શું ના કરું એ ખબર પડે એટલે મોટા સત્પુરુષ કે એ વચનને ગ્રહણ કરીને એમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે વર્તું એટલે મહારાજ કહે છે તે તો પ્રગટથી જ પમાય કે તેના ભક્તથી સમજાય એટલે મહારાજને જેવા છેવા જાણવા હોય તો કાં તો પ્રગટ ભગવાનથી સમજાય અને કાં તો એના અનન્ય ભક્ત હોય જેને એને મન કર્મ વચ્ચે સેવાય ભગવાનનો જેનો રાજીપો જેના ઉપર હોય એવા જે ભક્ત એના થકી ભગવાનનું સ્વરૂપ સમજાય છે ત્યારે સ્વામી કહે બહુ નામી મુને સમજાવો અંતર્યામી તો મુક્તાનંદ સ્વાય કે મહારાજ મારા માટે તો આપ સ્વયં પ્રગટ છો માટે આપ જ મને સમજાવો ત્યારે બોલ્યા છે સારંગ પાણી સુણો મુક્તાનંદ સ્વામી વાણી અક્ષરાધિપતિ અક્ષરાધિપતિ હું છું હું નીત સાચી વાત માની કરો પ્રીત લો મહારાજે પોતે મોરછાપ મારી મુક્તાનંદ સ્વામીને કીધું ત્યારે બોલ્યા છે સારંગ પાણી સુણો મુક્તાનંદ સ્વામી વાણી અક્ષરાધિપતિ છું હું નીત સાચી વાત માની કરો પ્રીત સર્વે અવતાર નો આધાર પુરુષોત્તમ અક્ષર પાર જાણી લેજો તમે એમ જેમ છે તેમ કે અમે અમે કોઈ અવતાર જેવા નથી તો સાક્ષાત અવતારના અવતારી સર્વે અવતારના આધાર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે અક્ષરાધિપતિ સ્વયં આજે મનુષ્ય કાર્ય પૃથ્વી પર વિચરણ કરીએ છીએ અનેક જીવાત્માઓના કલ્યાણ કરીએ છીએ અનેક ભક્તોને સુખ આપવા માટે અહીંયા અમે પધાર્યા છીએ માટે આ વાતને જીવમાં દ્રઢ કરીને ધારી લેજો આવી મહારાજે મુક્તાનંદ સ્વામી આગળ નાગડકામાં વાત કરી અમોને ભજીને તત્કાળ મોટા થયા છે લોકપાળ અમ ભજનથી પામ્યા માન તે પૂજાય થઈ પૂજાય છે થઈ ભગવાન લો મહારાજ કે અમારું ભજન કરી કરીને કેટલાય મોટા ઈશ્વરો થયા દેવતાઓ થયા મોટા દીકપાળો થયા લોકપાળો થયા કઈ રીતે થયા કે અમારા ભજનથી ભગવાન થઈને એ પણ પૂજાય છે જે કોઈ ભગવાન કહેવાય છે એ બધા ભગવાનના બળે કરીને ભગવાને આપેલી મોટાઈ કરીને ભગવાન તરીકે પૂજાય છે પણ ભગવાનની મરજી વિના કે ભગવાનની કૃપા વિના કોઈની અંદર કંઈ આવતું નથી મહારાજ વચનાવતમાં કે પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરીને જ જીવમાં જે કંઈ દેવતા આવે છે એ આવે છે બાકી ઉપાસના વિના કોઈ સાધનની સિદ્ધિ થતી નથી મહારાજ ક્યાં સૂર્યચંદ્ર આટલું કઈ ઐશ્વર્ય પ્રકાશ પામ્યા છે એ પણ કોઈ કાળે ભગવાન કે સત્પુરુષના જેણે જેટલું મહિમા જાણ્યો છે એટલી મોટાઈ પાયમાં જેની જેટલી કેપેસિટી જેની જેટલી પાત્રતા જેણે ભગવાનને જેવા મોટા જાણ્યા એવી મહારાજ મોટાઈ એને ભગવાન સ્વયં આપે છે આવી રીતે મહારાજે નાગડકાની અંદર વાત કરી પણ અમ વિના તે તો કોઈ નથી સામર્થ્ય પામતા જોઈ મારી મરજી વિના સર્વત્ર કોણ હલાવે તે સૂકું પત્ર લો મહારાજ કે અમારા અમારી અમારા વિના કોઈની અંદર કંઈ સામર્થ્ય આવ્યું નથી અમારી મરજી વિના આ પૃથ્વીમાં નહીં કોટી બ્રહ્માંડમાં કોઈ સૂકું પાંદરું પણ હલાવા સમર્થ નથી લો જે કંઈ થાય છે અમારાથી થાય છે એટલે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય અંદુના પદમાં આવે છે ને જે રીતે મારી મરજી હોય એવી રીતે થાય સહુ કો સહુ સોય એમ લીલા કરે અવિનાશ નાગડકે રહ્યા એક માસ એક મહિનો સુધી મહારાજ નાગડકામાં રોકાયા અને મહારાજે ખૂબ ત્યાં સરસ વાતો કરી સંતો ભક્તોને સુખ આપ્યું અને જ્યારે મહારાજ નાગડકામાં હતા ત્યારે એક પ્રસંગ બન્યો છે શું બન્યો તો કે પછી સ્વરૂપાનંદને સાર સ્ત્રીએ પૂછ્યું નિર્ધાર એટલામાં સ્વરૂપાનંદ સ્વામી ગામડાઓમાં વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા અને આવીને મહારાજના દર્શન કરવા લાગ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે તમે કેટલા જીવનો મોક્ષ કર્યો કેટલા જીવને સત્સંગી કર્યા સ્વરૂપાનંદ સ્વામી ઉત્તર ઉત્તર હિન્દુસ્તાનના હતા એટલે હિન્દી ભાષી સંત હતા પણ મહારાજની અંદર એકદમ મહારાજની મૂર્તિને ધારી અખંડ મહારાજના સ્વરૂપની અંદર મગ્ન રહેનારા સંત હતા એટલે મહારાજે પૂછ્યું કે તમે કેટલા જીવોનો મોક્ષ કર્યો કેટલાને સત્સંગી કર્યા ત્યારે બોલ્યા છે સ્વરૂપાનંદ શ્રી શ્રીઅરી આનંદ કંદ દેખ્યા મનુષ્ય તો આ સ્થાન નિમ્બ વૃક્ષ હેઠે ભગવાન સ્વરૂપાનંદ સાંઈ કે મહારાજ મેં તો માણસ જ આ લાલ લીમડાના ઝાડ નીચા નાગડકામાં અહીંયા જોયા બાકી ક્યાંય માણસ જ જોયા નથી લો માણસ જ ના જોયા હોય તો સત્સંગી કોને કર્યા વર્તમાન કોને ધરાવ્યા અને કોના કલ્યાણ કર્યા હોય બધાને એવો પ્રશ્ન તો થાય ને એટલે સ્વરૂપાનંદ સાંઈ કે મહારાજ મેં તો માણસ જ આ લીમડાના નીચે જોયા તમને જોયા અને બીજા ભક્તોને જોયા ત્યારે સંત કે ચિત્ત પ્રોય નથી દેખ્યા મનુષ્ય જ કોઈ ત્યારે મોક્ષ કર્યો કેવી રીત પછી બોલ્યા છે વાલો હજી સંતો ભક્તો બધા કહેવા કે ભાઈ માણસ જ નથી જોયા તો કોનું કલ્યાણ કર્યું છે સ્વામીએ ત્યારે મહારાજ કહે કે બીજા તો પળાવે વર્તમાન નીમ ધરાવીને તે સમાન ત્યારે થાય છે જીવનો મોક્ષ એમની વાત તો છે એ પક્ષ સ્વરૂપાનંદ સ્વામીના જેહ કરે દર્શન નિસંદેહ કોટી જીવોનું થાય કલ્યાણ એવા સમર્થ છે તે પ્રમાણ મહારાજ કે બીજા તો કોઈ માણસોને મળે એને ભગવાનની વાત કરે એને મનુષ્ય દેહની સાર્થકતાની વાતો કરે એને નિયમ ધરમ ધરાવે ભગવાનનું ભજન કરાવે ત્યારે એનું કલ્યાણ થાય પણ આ સ્વરૂપાનંદ સ્વામી તો એવા છે ને મહારાજ કે એનું કોઈ દર્શન કરે ને તો એનું નિઃસંદેહ કલ્યાણ થાય એ જીવનું એવા છે મહારાજ કે એનું કારણ શું છે તો મહારાજ કે એનું કારણ સુણો વિખ્યાત અમે કહીએ છીએ સાચી વાત અખંડ અમારી મૂર્તિ જે ધારણ કરી રહ્યા છે તે લો એનું કારણ એ છે કે આ સ્વરૂપાનંદ સ્વામી એની ત્રણેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિમાં અખંડ રહ્યા છે એટલે સદાય અમને ધારીન રહ્યા છે એટલે જે કોઈ એનું દર્શન કરે તે અમારા દર્શન તુલ્ય થાય અને મહારાજ કે એના દર્શન માત્ર અનેક જીવોના કલ્યાણ થાય એને ઘસેલો પવન અહીં કોઈ તો એનું રૂઢું થાય એટલે મહારાજ કહે કે બીજા તો વર્તમાન પડાવીને કલ્યાણ કરે ને સ્વરૂપાનંદ સ્વામીના તો કોઈ દર્શન કરે ને તોય એનું કલ્યાણ થઈ જાય એવા સમર્થ છે કેમ તો કે અખંડ અમારી મૂર્તિને ધારીને રહ્યા છે લો અમારી મૂર્તિ વિના તે કાંઈ નથી દેખતા બીજું તે ક્યાંય લો અમારી મૂર્તિ વિનાને કંઈ દેખાતું જ નથી જ્યાં આગળ ચાલતા જતા હોય ક્યાં જવું એને કંઈ નક્કી ના હોય કે ક્યાં જવું એને જ્યાં મૂર્તિ દેખાય ત્યાં હાલે આગળ એવી એમની સ્થિતિ હતી લો અમારી મૂર્તિ વિના તે કઈ નથી દેખતા બીજું તે ક્યાંય માટે એવાના તો દર્શન અમે પણ ઈચ્છીએ છીએ મન મહારાજ કે એવા સંતના દર્શન પણ ઈચ્છીએ છીએ અને એવા સંતના ચરણની રજ મહારાજ કે અમે પણ માથે ચડાવીએ છીએ ભગવાન સ્વયં એવું કહે છે એટલે એવા સંતનો મોટો મહિમા છે ભગવાનના મોટા સત્પુરુષો હોય એ કદાચ લૌકિક ક્રિયા બાહ્ય ક્રિયા કરતા હોય પરંતુ એ હંમેશા ભગવાનના સ્વરૂપમાં રહ્યા થકા કરતા હોય કોઈ પણ ગુણાત્કાર સ્વામીને કોઈ પ્રશ્ન પૂછો કે તમે આટલી બધી વાતો કરો છો ભગવાનનું ભજન કરવું ધ્યાન કરવું પણ આખો દાડો વાતો જ કરો છો ક્યારેય ભગવાનનું ધ્યાન કરવા તો બેઠા જોયા નથી તમને તો ક્યારે તમે ધ્યાન કરો બીજાને વાતો જ કરવાની ખાલી સ્વામીએ કીધું કે ભાઈ માછલું જન્મે ક્યાં તો પાણીમાં માછલું મોટું ક્યાં થાય પાણીમાં માછલું રમે ક્યાં માછલું જાય ક્યાં પાણીમાં માછલું મરે ક્યાં પણ એમ મારા સ્વામી કે અમે જે કંઈ ક્રિયા કરીએ છીએ ને એ મૂર્તિમાં રહીને મહારાજમાં રહીને જ કરીએ છીએ આ તો તમને બાહ્ય રીતે બધું દેખાય છે પણ સ્વામી કે જો ભગવાનનું વિસ્મરણ થાય તો માછલું જેમ પાણી વગર ના રહે એમ અમે પણ ભગવાન વિના રહી શકીએ નહીં એમ ભગવાનના મોટા સત્પુરુષ હોય આપણને દેખાય આપણી જોડે હસે છે રમે છે બોલે છે ફરે છે વખાણે છે કંઈક ગમે છે કંઈક નથી ગમતું પરંતુ એ બધું જીવમાં જીવને ભગવાનમાં એમાં હેત થાય એવા સત્પુરુષમાં તો એના દ્વારા ભગવાનમાં જોડાય એટલા માટે આપણી સાથે આપણી જેવા રહેતા હોય પરંતુ એ તો હંમેશા ભગવાનમાં રહેનારા હોય છે એમ અહીંયા મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી તો એવા છે કે એના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ એમ કહીને મહારાજ પછી એક મહિનો નાગડકા રહીને પછી આગળ ચાલ્યા વધારે કમલાપર ગામ ત્યાંથી બળેલ ગામમાં આવ્યા ત્યાં થાળ જમીન મહારાજ જેતલપુર પાછા આવ્યા ત્યાં ભાવથી ભોજન પાન કર્યા ત્યાંથી મહારાજ ચાલ્યા અને દરે ગામ આવ્યા કનુ વિપ્રયે ત્યાં મહારાજ માટે સરસ થાળ કર્યા ત્યાંથી નવા ગામ ગયા ત્યાં પટેલ પ્રભુદાસ હતા એને ઘરે મહારાજ રોકાયા એના ભાવને પૂર્ણ કરીને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા અને પાછા જેતલપુર આવ્યા અને ત્યાં મહારાજે વીસ દિવસ ફરી મહારાજ જેતલપુરમાં રોકાયા ત્યાં ભક્તોને ફરી સુખ આપીને પછી મહારાજ ચાલ્યા તે ખોખરા મેમદાવાદ આવ્યા નથુ ભટ્ટને ત્યાં મહારાજ એમના ઘરે રોકાયા એના ભાવને પૂર્ણ કર્યો ત્યાં સર્વે સંતો અને મંડળધારી જે સંતો હતા એ બધા વિચરણ કરતા કરતા ત્યાં આવેલા વળી દેશાંતરના જે સંઘ આવ્યા આશ્રિત ધારી ઉમંગ બધાએ દેશાંતરોથી ભક્તો બધા ત્યાં મહારાજના દર્શને આવ્યા છે મેમદાવાદે રહ્યા છે ધીર પછી શું કરે છે નરવીર નિત્ય સંત હરિજન સાથ કાંકરીએ નાવા જાય નાથ પછી બધા એ સંતો ભક્તોના સંઘ ભેગા થયા છે એટલે મહારાજ નિત્ય કાંકરિયા તળાવમાં મહારાજ નિત્ય સ્નાન કરવા જતા અને અનેક લીલાઓ કરીને એ તળાવને પણ મહારાજે પ્રદાન કર્યું તે તળાવમાં કરીને સ્નાન સર્વે સંઘ સાથે ભગવાન ગળનાળા પર બેસે શ્યામ સંત ભક્ત સહિત તે ઠામ જે ગરનાળું હોય નીચેથી પાણી જતું હોય ઉપર મહારાજ ઊંચું જ સ્થાન હોય એટલે ઊંચા સ્થાન પર ત્યાં મહારાજ બેસે સંતો ભક્તોની હામે સભા થાય પાછા પધારે ગામમાં નિત્ય નથું ભટ્ટ ઘરે રૂડી રીત થાળ જમે ત્યાં સુંદર શામ પ્રેમી જનના કામ પછી સાંજનો પોર જ્યાં થાય ગામ બારણે જીવન જાય આંબલીઓ વૃક્ષ સભા કરી બિરાજે પ્રત્યક્ષ એ ખોખરાબાદમાં બધાય બાર પછી આંબલીઓના ઝાડ હોય ત્યાં મહારાજ સાંજનો સમય થાય એટલે ત્યાં આવે બિરાજે અને બધાય સંતો ભક્તો મહારાજની સામે બેસે સભા થાય એવી રીતે નિત્ય મહારાજ કાંકરિયામાં સ્નાન કરે સંતો ભક્તોને ભાવથી જમાડે અને પછી સભાઓ થાય આવી રીતે બધી પ્રકારની ફરતી ફરતી લીલાઓ મહારાજ કરે જેથી કોઈને બધાયના અંગને પોષણ મળે કોઈ પછી ખાલી કથામાં જ જો મહારાજ બેહી જાય તો બધા એક સરખી સ્થિતિના હોય એટલે થોડીવાર નવરાવે થોડી વાર જમાડે ને થોડી વાર વાતો કરે એટલે બધાને સુખ આવે મહારાજ કે જીવને એક ગુણત્તશય વાતોમાં કે એ જીવને એક ક્રિયામાં બહુ લાંબુ ફાવે નહીં એકનું એક ભજન માનો કે પાંચવા બેહાડી દે વચનામૃત તો એક બે ને પાંચ પછી તો ઊંઘી જાય એટલે મહારાજ કે ફરતું ફરતું થોડીવાર વાર કીર્તન ને થોડીવાર વાર સેવા ને થોડી વાર માળા ને થોડી બીજું એમ ફરતું ફરતું રાખે તો સારું લાગે એટલે આવી રીતે મહારાજ ત્યાં સભા કરીને બધા ભક્તોને સુખ આપતા હતા એમ કરે છે લીલાઓ નિત્ય અમદાવાદ વિશે અજીત સેવકને આપે ઘણા સુખ ટાળે દારૂણ ભવના દુઃખ આવી રીતે ભક્તોના કષ્ટને ટાળી અનેક લીલાઓ કરી કથા વાર્તા કરી ભક્તોને સુખ આપે છે એવી રીતે મેમદાવાદની અંદર ભક્તોને સંતોને મહારાજે ખૂબ સુખ આપ્યા ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભુમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ સંવાદે શ્રી હરી ખોખરે મેમદાવાદ પધાર્યા એનામે છપ્પન તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય जने स्वामि नारायण स्वामिनारायण स्वामीनारायण स्वामिनारायण स्वामी नारायण स्वामी स्वामि स्वामी नारायण स्वामि नारायण स्वामीनायण स्वामिना ी नारायण स्वामीना स्वामिण स्वामीना